तो स्टार्ट करें, जो श्लोक डिवीजन हो गए वो तो बाद में अपन एज पर डिवीजन लेंगे, पर जाकु जो फील हो तो होए, यस मोस्ट वेलकम। हेलो, पुरुषोत्तम योगनो अर्थ आपने 15मा अध्यायना अनुसार जोईशु, तो जे 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 चार पांच अर्थ आपने समझाव्या, तो आने अनुकूल अर्थ से पुरुषोत्तम योग एटले पुरुषोत्तम साथेनु जोड़ाण, पुरुषोत्तम साथेनु जोड़ाण कई रीते थसे, एना माटे शू करवू पड़से, ए 15मा अध्याय पुरुषोत्तम योगमां आपने समझावामां आव्यु छे। क्या ख्याल है सबको? यूनानिमसली एग्री? यस। पुरुषोत्तम સાધેનું જોડાણ તમે કહો છો, પણ એક અર્થ એવો પણ આપણે લઈ શકીએ કે પુરુષોત્તમનું ધ્યાન ધરવું, જે ચોથો અર્થ કીધો કે ધ્યાન સાધના કરવી, તો મને લાગે છે કે એ વર્ડ જરા મોર એપ્રોપ્રિએટ લાગે છે કે પુરુષ એઝ અ ભક્ત તમે પુરુષોત્તમનું ધ્યાન ધરો, પુરુષોત્તમની સાધના કરો, એટલે મને એવું લાગે છે કે એવું ઇન્ટરપ્રિટેશન આપણે કરી શકીએ, એ અર્થ લઈ શકાય, પુરુષોત્તમની ભક્તિ કરો, સાધના કરો, એટલે એનું જોડાણ થવાનું જ છે, આત્માનું અને પુરુષોત્તમનું જોડાણ ત્યારે જ થશે જ્યારે આપણે એની સાધના કરીશું, એની ભક્તિ કરીશું, પુરુષોત્તમનું સાચું સ્વરૂપ શું છે એ જે આ 15મા અધ્યાયમાં વર્ણન કર્યું છે એ સમજ્યા પછી આપનું પુરુષોત્તમ સાથે જોડાણ થશે, મતલબ એમાં જે આપણને સમજાવ્યું છે ધ્યાન ધરીશું, ભક્તિ કરીશું, એ પુરુષોત્તમ સાથેનું જોડાણ જ છે, લઈ શકાય એમ, બંને અર્થ લઈ શકાય, લઈ શકાય, એક ફર્સ્ટ સ્ટેપ છે, સેકન્ડ સ્ટેપ એવી રીતે મોકો એક યા સો મોકો એસે લગે કે યે એક અર્થ યહાં પે લેકે મતલબ નહીં હૈ, ક્યોંકિ જૈસે સારે સ્લોગન કો આપને દેખે તો પુરુષોત્તમ ક્યા હૈ વો બતા રહે, ફિર વહાં મેં પુરુષોત્તમ કો પ્રાપ્ત કૈસે કર લો, કૌન પ્રાપ્ત કર સકે હૈ, कैसे प्राप्त कर सके है, तो वा एंगल्स हो उपाय ध्यान संगत ये सारे जो योग को अर्थ है वो यहाँ में आ रहे हैं, ऐसे लगे कि एक सिर्फ अर्थ नहीं है कि खाली संगत को ले लो, कि खाली ध्यान ले लो, कि खाली संगत और ध्यान, पर तीन तो अर्थ मुको यहाँ दिख रहे हैं, कवच युक्ति और जो नेगेटिव वालों जो अर्थ है वो यहाँ में नहीं आ रहे ऐसे लगे, तीसरो एक और जो उपाय है वो भी यहाँ में फिट होए वैसे लगे। जी जी, साधना के એટલે પુરુષોત્તમને ઓળખ્યા, ઓળખીને ત્યાં જ ખાલી અટકી નથી જવાનું, પુરુષોત્તમને જાણીને, પુરુષોત્તમને ઓળખીને એની જ ભક્તિ કરવાની છે, એની ભક્તિ કરતા કરતા જે યોગ થશે એ પુરુષોત્તમ યોગ, એ પુરુષોત્તમ સાથેનું જોડાણ છે। મને તો એક સ્ટેપ ફર્ધર તમે કીધું યુક્તિ ન બેસી શકે આમાં, ખાલી ધ્યાન અને એ બધા જ મિનિંગ બેસી શકે, પણ મને તો લાગે છે આપણે યુક્તિની પણ સંગત કરી શકીએ, ફોર એક્ઝામ્પલ પુરુષોત્તમની લીલા છે, આ જે જગત છે પુરુષોત્તમની લીલા છે, તો આ યુક્તિ જ થઈને એક પ્રકારની લીલા થઈ, એટલે શું એક પ્રકારની યુક્તિ, એક પ્રકારનો એક, એટલે એ અર્થ પણ બેસાડી શકાય, એટલે એઝ યુ રાઇટલી સેડ નોટ ઓન્લી ટુ ઓર થ્રી મિનિંગ્સ બટ વી કેન એસોસિએટ થ્રી ફોર મિનિંગ્સ ટુ ધ word and make a understanding out of it, that is what I feel, make a name of this chapter meaningful, that's what you mean, and any more suggestion? Yes, એ પુરુષોત્તમ ના આપે જેટલા મીનિંગ બતાવ્યા યોગ ના, તો એમાંથી બધા મીનિંગ એક રીતે એપ્લિકેબલ થઈ શકે, એટલે એ જે જેનું અધ્યયન કરે છે એના વાળા પર ડિપેન્ડ થાય છે કે એને કેવો વિચાર છે, કે કયા કારણથી એ પુરુષોત્તમ યોગનું અધ્યયન કરે છે, તો એના જે વિચાર છે એના પર ડિપેન્ડ થશે કે યોગનો શું મતલબ લે છે, આપણે સમજો એનું અધ્યયન એટલે કરતા હોય કે આપણે પુરુષોત્તમનું સ્વરૂપ જાણીને એમના સાથે જોડાવું છે તો એનો અર્થ જોડવાનો થશે, પણ આપણે સમજો કોઈ બીજા એસ્પેક્ટથી એનું અધ્યયન કરતા હશું તો એનો અર્થ એ પ્રમાણે વેરી થતો જશે। તો મિથુલે એક વાત કહી કે એક નેગેટિવ મિનિંગ નહીં લેવાનું, તે પણ લઈ શકાય કે ન લઈ શકાય? ના, એટલે એ લેવાવાળા પર છે, હા એટલે એ લેવાવાળા પર છે કે એને સમજો એવું જોઈએ કે
એને રાઇટફુલી જે એને કંઈક અજ્ઞાનના કારણે એને મિનિંગ નથી ખબર કે આ રીતે આપણે ગીતાજીનો કોઈ પણ અધ્યાયનો મતલબ એમ ના લેવો જોઈએ નેગેટિવ સેન્સમાં, પણ એ લે છે તો એના માટે મિનિંગ રહી શકે, પણ યુનિવર્સલી એક મિનિંગ એનો નથી એક્ઝિસ્ટ કરતો. યુ હેવ ટુ મીટ વિથ ધીસ આર્ગ્યુમેન્ટ. હા, મતલબ પુરુષોત્તમ કો કેસે યાદ કર રહે ઉસી એંગલ સુ ખાલી દેખેંગે કે ભાઈ ઈ જ એંગલ થી આપણે જોઈએ કે જે જેનો ભાવ એવી રીતના. બટ આ જે 15મો અધ્યાય છે કે પુરુષોત્તમ શું છે, પુરુષોત્તમનો યોગ, એટલે જેમ ભક્તિ યોગમાં બતાવે છે કે ભાઈ ભક્તિ અને નિષ્કામ ભક્તિ કરવાવાળા જે હોય ભક્તિ યોગ એવી રીતના કે જેમાં નિષ્કામતા છે, તો ઈ એંગલથી પુરુષોત્તમ યોગને અગર જો સમજવા માટે સમજીએ કે ભાઈ પુરુષોત્તમ યોગ શું, તો ભાઈ પુરુષોત્તમમાં નિષ્કામ ભક્તિ ઈ એંગલથી જોવાશે, તો પછી એમાં નેગેટિવ તમે જેમ કીધું કે કદાચ લઈ શકે કે અગર લયના પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈએ કે ભાઈ પ્રભુ બધું લય પણ કરે છે છેલ્લે, તો કદાચ હા, તો મોકો બી ડાઉટી લાગે હે કે શાયદ વો ભી આ શકે. જી 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 યસ યસ હા દીદી, આઈ વુડ જસ્ટ લાઈક ટુ એડ સમથિંગ દેટ સ્ટ્રક મી બિફોર કમિંગ ટુ એની કન્ક્લુઝન ઓર ગોઈંગ ફોર ફર્ધર ડિસ્કશન. ઇટ ઇઝ ક્વાઇટ નેસેસરી ટુ થિંક ઓવર ઇટ એઝ વી હેડ ડિસ્કસ્ડ યેસ્ટરડે, કિમ કુર્યાત, કથમ કુર્યાત, કહ કુર્યાત, કેન કુર્યાત, ફોર ઓલ ધીઝ ક્વેશ્ચન શુડ બી આન્સર, દેન ઓનલી કોન સો મીનિંગ યામે પરફેક્ટલી બેઠે હૈ. વા ક્વેશ્ચન કો અગર આન્સર મિલ ગયો, હુ ઇઝ ધ અધિકારી ફોર હુમ ઇટ ઇઝ સ્પોકન, હુ ઇઝ આસ્કિંગ. સો ડુ યુ સજેસ્ટ દેટ બિફોર ઇન મેકિંગ ઇન્ક્વાયરી ઇન ટુ ધી મીનિંગ ઓફ ધીસ નેમ ઓફ ધીસ ચેપ્ટર, વી મસ્ટ ફર્સ્ટ ઇન્ક્વાયર હુ ઇઝ ધ લિસનર, હુ ઇઝ ધ એલિજિબલ પર્સન ટુ ફોર ધીસ પુરુષોત્તમ યોગ, ઇઝ ઇટ? યસ યસ. Exactly. That's a suggestion or? It's a suggestion. That is what I feel. I have taken note of that suggestion. And but before coming to fulfill your requirement, let us discuss first of all, what are the meanings possible? Would you like to add something? What do you think? Yeah, help. મને એવું લાગે છે કે આ આપણે અધ્યાય આખો સ્ટડી કરીએ તો એમાં ઉપાય પણ જણાવેલા છે કે ભાઈ પુરુષોત્તમ સાથે જોડાવાનું ભક્તિ ઉપાય જણાવેલો છે, પણ મુખ્ય આ મુદ્દાનો આ જે અધ્યાય છે એમનો થ્રસ્ટ એ છે કે પુરુષોત્તમ શું છે. અને ઠાકોરજી આમાં શ્રી કૃષ્ણ એમ કહે છે કે હું પુરુષોત્તમ છું, તો મૂળ આમાં એ જણાવવા માગે છે કે પુરુષોત્તમ શું, પુરુષોત્તમની સાથે આપણો ભેટો કરાવે છે ભગવાન. તો મને એવું લાગે છે કે મોર એપ્રોપ્રિએટ આનો અર્થ સહયોગ જે છે એ લેવો જોઈએ. હવે આમાં એક વાત યામે એક વાત સમજને કી હે કે જૈસે યાને કહી વિદુર ને ઓર જો મિથુલ કી કોમેન્ટ હતી કે નેગેટિવ મીનિંગ નહીં લેનો, ઓર યાને કહી કે કોઈ અધિકારી યદી લેનો ચાહતો હોય તો લે સકે હે, ઉન દોનો બાત કો નિગાહ મેં રખતે ભાઈ એક મેં જૈસે ઉદાહરણ દેનો ચાહું કે બહોત સારે આધુનિક વ્યાખ્યાતા નહીં પર પ્રાચીન વ્યાખ્યાતા બી કુછ પુરુષોત્તમ યોગ કો ઇન્ટરપ્રિટેશન એસે હી કરે હૈ કે ખુદ જીવાત્મા પુરુષોત્તમ હૈ પર અપને અલાવા કોઈ કો પુરુષોત્તમ માનનો વો કોઈ તરહ કી બેવકૂફી હૈ. તો યદી સચમુચ મેં અપને અલાવા કોઈ પુરુષોત્તમ નહીં